હવામાન વિભાગની આગાહીને પગલે ગત ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે રાજ્યના અનેક જિલ્લામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે સુરતના વિવિધ વિસ્તારમાં પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. સુરતમાં કેળા, કેરી અને શેરડીના પાકમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે સુરતના કામરેજમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં કેળાનો પાક જમીનદોસ્ત થઈ ગયો, જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા માટે માંગ કરી છે. હું વર્ષોથી કેળાની ખેતી કરું છું. આ વખતે તોફાન આવવાથી મારે લગભગ આખું ખેતર જ સૂઈ ગયું છે, 90% ખેતર સૂઈ ગયું છે. બહુ મોટું નુકસાન છે. તો કેળાના ભાવ ડાઉન જાય છે ને આ કુદરતી આફત આવવાથી વધારે નુકસાન છે આ વખતે મને. એટલે ખેડૂતોને રાતા પાણી રડવાનો, ખેડૂતોને રાતા પાણી રડવાનો વાળો આવેલો છે. આ તૈયાર માલ છે, ભાવ ડાઉન જાય છે ને અત્યારે કોઈ વેપારી કાપવા પણ નથી આવતા, અને આ પાછું ઉપરથી તોફાન આવવાથી ઘણું નુકસાન છે મને. આ પાક કોઈ નહીં લે, આ પાક કોઈ ન લે હવે. સરકાર પાસે અમને સહાય આપે એવી આશા રાખીએ. પણ આ કુદરતી આફત આવી રીતનું શું હોય, એ જ્યાં જ્યાં ઘુમરી મારે ને આ બધું ઊંધું જ નાખી દીધું છે. તો આ 10-15-20 ઝાડવા મારા બધા વાડી ના હતા, એ કેવું આમ ઉલટા પુલટા થઈ ગયા, અને નુકસાની મારા 15-20 કેરેટ લગભગ વાડી વાળા માલિક હોય એને કહી કે ભાઈ હવે આવી રીતનું નુકસાન છે, તો હવે એ માલિક કઈ સમજે તો ઠીક છે, અને કઈ સરકાર કોઈ ધ્યાન દે તો ઠીક છે. અહિયાં કામરેજ તાલુકામાં કેર, કેરી એને ખેતી થાય છે શેરડી, પણ કેર ને અને કેરી ને સૌથી વધુ નુકસાન છે. પવન કાલે વરસાદ પડતા જે પવન વાયો છે તેને લીધે 50% કેર ના છોડ સુઈ ગયા છે, અને કેર માં ઘણું નુકસાન થયું છે. મારે 2 વીઘામાં કેર છે, મારા નુકસાન બહુ છે. મારે કેટલું છે? 300-350-400 જેવા છોડ પડી ગયા છે, ભાંગી ગયા છે. કેટલો ખર્ચ થયેલો હતો? મારે 1,00,000 રૂપિયા ની ઉપર ખર્ચો થયેલો હતો. અત્યારે કેટલા રૂપિયા નુકસાન? હમણાં મારે ખાસો નુકસાન તો ખાસો છે, 1,00,000 રૂપિયા જેવો થાય.